તું મન પણ જતા. એ જ પ્રમાણે બીજું એક ગામ જેનું નામ છે આન્યો, અને આન્યો પાંડેના મુખ્ય હતા સદ્દુ પાંડે, અને સદ્દુ પાંડે પાસે લગભગ 1000 ગાયો. એટલે પણ આશ્ચર્ય થતું કે જ્યારે ગાયો ચરાવીને પાછી આવતી તો સાંજના સમયે એ બધી ગાયોમાંની એક ગાય સમય વચાવીને દ્રષ્ટિ ચૂકવીને ક્યાં ગિરાજીના પર્વત ઉપર ચાલી જાય, ચાલતી ચાલતી ઉપર જાય, ઉભી ઉભી રહી જાય, આપો આપ આંચલમાંથી દૂધનો શ્રાવ થવા લાગે. અને આ ક્રમ લગભગ 6 મહિના સુધી ચાલતો રહ્યો. પણ પછી થયું એવું, એકવાર આ ધર્મદાસજીની જે એક ગાય હતી એ પણ સાંજે ફરતા ફરતા આવ્યા, પણ એક ગાય ક્યાંય દેખાઈ નહીં. એટલે જ્યાં એક ગાય દેખાઈ નહીં, ધર્મદાસે પોતાના ભત્રીજાને બોલાવ્યો, અરે કુંભની આવ. કુંભનદાસજી આ બતાવો કાકાજી કા ભયો, એટલે કા બતાવો. જયારે આપણે પાછા ફરીને આવ્યા, ગૈયોને લઈને આવ્યા, તો બધી ગાય આવી, પણ આપણી ઘુમર ગાય નથી આવી. ખબર નહીં ક્યાં ગઈ હશે, કોઈ એને ચોરી લીધું હશે, ક્યાં ગઈ હશે. એમ વિચાર કરીને ચાલતા ચાલતા ગાયને ગોતતા 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 જયારે શ્રી ગિરાજી ઉપર ગયા, ને જેવા ગિરાજી ઉપર જઈને જોયું તો શું દ્રષ્ટિ કરી કે એક ગિરાજીની શિલા ઉપર જઈને એ ઘુમર ગાય ઉભી છે અને એના આંચલમાંથી દુઃખનો શ્રાવ થઈ રહ્યો છે. જયારે આ દર્શન કર્યું, ધર્મદાસ કહેવા લાગ્યા, અરે કુંભન દેખ યાકુ ક્યાં ભળ્યો, ખીચ કે આ બાયકુ. કુંભનદાસજી ભાગતા ભાગતા ગયા, ધર્મદાસજી પણ ગયા, ગાયને વારે વારે ખેંચવાનો પ્રયત્ન કર્યો. એટલું સામર્થ ગાયની અંદર આવી ગયું કે ગાય ટસની મસ ન થઈ, કાન પકડીને ખેંચે, પૂંછ પકડીને ખેંચે, પણ ગાય જરા હલી નહીં. ત્યાં ને ત્યાં ઉભી છે, એના આંખોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા છે અને પોતાના દુઃખનો શ્રાવ થઈ રહ્યો છે. બધા વિચાર કરે કે આ શું થઈ રહ્યું છે, અને વારે વારે ગાયને ખેંચવા જાય ત્યાં જ કોઈનો અવાજ સંભળાયો કે જો ધર્મદાસ. ને અવાજમાં એટલી મધુરતા હતી, એટલી મધુરતા હતી, ધર્મદાસ ચોંકવા લાગ્યા કે અવાજ ક્યાંથી આવે છે. કુંભનદાસ કહે, આ તો પર્વતની અંદરથી આવી રહ્યો છે, ક્યાંક પર્વતમાં દેવ ના બોલતા હોય. કે જો ધર્મદાસ, મને તારી આ ઘુમર ગાયનું દૂધ બહુ પ્રિય છે. હમણાં સુધી 6 મહિના સુધી સદ્દુ પાંડેની ઘુમર ગાય આવી આવીને મને દૂધ પીવડાવતી, પણ હવે દૂધ નથી આપતી. મને બહુ ભૂખ્યું લાગે છે, હું ભૂખ્યો રહી જઉં છું, અને મને ભાવે છે તો આ ઘુમર ગાયનું દૂધ ભાવે છે, કારણ કે નંદરાયજીના પાસે જે ગાયો હતી એમના જ વંશની ગાયો છે અને મને એનું જ દૂધ ભાવે છે. તો જો તારી પાસે પણ આ ઘુમર છે ને, જો એનું દૂધ પણ મને બહુ પ્રિય છે, પણ તારું ગામ બહુ દૂર છે, આવતા આવતા તને બહુ મોડું થઈ જાય છે અને હું ભૂખ્યો રહી જાઉં છું, મારું એક કામ કરીશ. બોલે કૃપાના શું, એવું કર, તારી ગાય ચૂપચાપ લઈ જા અને સદ્દુ પાંડાના ગૌશાળામાં જઈને ગાયને બાંધી દે. એની પાસે તો 1000 ગાય છે અને 1000 ગાયમાં બધી રંગે રૂપ એક સરખી છે અને આ પણ બિલકુલ એવી ગાય છે, તો કોઈને ખબર નહીં પડે કે આ ગાય કોની છે. અને આ અવાજ સાંભળી, આ મધુર વાણી સાંભળી ધર્મદાસના તો આંખોમાં અશ્રુ આવવા લાગ્યા કે મારા ઉપર આટલી મોટી કૃપા, આ પર્વતના દેવે મારી સેવા માંગી, આ પર્વતના દેવે મને આજ્ઞા કરી. એ બંને ભાઈ બોળ થઈને જતા હતા, ત્યાં જ પર્વતમાંથી અવાજ આવ્યો કે દેખ કુંભન, મેરી બાત સુન, તું મુકો બહુત અચ્છો લગે, ઓર એક બાત સુન, તું રોજ મેરે પાસ ખેલવે આયો કર, મેં તેરે સંગી ખેલુંગો. ને જ્યાં આ અવાજ સાંભળ્યો, અને નાનકડા 12 વર્ષના કુંભનદાસજી તો માનો મૂર્છિત થઈને ત્યાં ને ત્યાં ઢળી પડ્યા, આંખોમાંથી પ્રેમાશ્રુ આવવા લાગ્યા, રોમ રોમ પુલકિત થઈ ગયા કે પર્વતના દેવે મને આજ્ઞા કરી કે મેં તેરે સંગ ખેલું, મને પોતાનો સખા બનાવ્યો. બંને ચાલતા ચાલતા ગયા ગાયને લઈને સદ્દુ પાંડેના વાડામાં, જઈને ગાયને બાંધી પોતા તો ચાલ્યા ગયા. અને પછી રોજનો ક્રમ, સદ્દુ પાંડેની ગાયો જ્યારે પાછી ફરતા ફરતા આવે અને એમાંની આ ઉંમર ગાય સીધી ચડી જાય શ્રી ગિરાજ બાવાની ઉપર, ત્યાં જઈને શિલા ઉપર લઈને ઉભી રહે, બધું દુઃખનો શ્રાવ થવા લાગે, જયારે પાછી આવે તેમાંથી દૂધ ન મળે. સદ્દુ પાંડે રોજ વિચાર કરે, આ દૂધ જાય છે ક્યાં, કોઈ ચોરી લઈને કશું, ક્યાં દૂધ જાય છે. ગોવાળિયા ઉપર ઘુસે તો કે નિશ્ચિત તમે આ દૂધ ચોરી લો છો, જેથી બધી ગાયનું દૂધ મળે છે પણ આનું દૂધ કેમ મળતું નથી. ગોવાળિયા કે અમે કઈ ના જાણીએ, બોલે ક્યાંથી પણ શોધીને આવો કે આનું દૂધ કોઈ ચોરી લે છે કે શું. અને જ્યાં ગોવાળિયા વિચાર કર્યો કે અમારા ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો છે, હવે અમારે જ કંઈ ગોતવું પડશે, અને જ્યાં એ ઘુમર ગાય ચાલતી ચાલતી જતી હતી અને ગોવાળિયાઓની દ્રષ્ટિ રાખી છે, અને અચાનક ગાયોના ઝુંડમાંથી એ ઘુમર ગાય અલગ થઈ ગઈ
અને ગિરાજી ઉપર ચઢવા લાગી અને જ્યાં ગિરાજીની પાછળ પાછળ પેલા ગોવાળિયાઓ ગયા, શું જોયું? એક શિલાની ઉપર જઈને ગાય ઉભી છે અને એમાંથી દૂધનો શ્રાવ થઈ રહ્યો છે. પછી ભાગતા ભાગતા ગોવાળિયા આવ્યા. સધુ પાંડેને કહે, જુઓ મને લાગે છે કે પર્વત ઉપર કોઈ દેવ પ્રગટ્યા છે અને આ ગાયજીને ત્યાં પોતાના આંચલમાંથી દૂધનો શ્રાવ કરે છે, અભિષેક કરે છે, જલ્દી ચલો. બધા વિચાર કરે ત્યાં કોણ પર્વ પ્રગટ્યું છે, કોણ પ્રગટ્યું છે. પણ કુંભનદાસજી તો જાણી ગયા કે ત્યાં કોણ પ્રગટ્યું છે. માણી તો ભક્તો કહે, ગીરી કન્નરા માટે ¡Gracias!
પીછો કરીશ. અને જ્યાં ઝુંડમાંથી અલગ થઈ ગયા ગોબર ગાય ગ્રાદીની ઉપર ચડવા લાગી અને ગોવાળીઓ પણ કરી ને પોતાના શેઠ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, શેઠ